તો આપણે જોઈએ છીએ કે આમ તો આપણે જીવનમાં એક જ વાર મરવાનું હોય છે પણ એની પહેલા માણસ રોજ દિવસમાં પાંચ થી દસ વાર મરી જાય છે આપણે દાખલા તરીકે જોઈએ તો ધારો કે આપણે કથા વાર્તામાં ગયા હોઈએ રવિ સભામાં કે પરાસભામાં અને એમાં જો વરસાદ આમ મુશળધાર એકદમ શરૂ થાય આપણે કથામાં બેઠા હોય પણ વરસાદ શરૂ થાય પહેલો વિચાર શું આવે મરી ગયા એટલે એમાં શું મરી ગયા આપણે ઘરે ભીના જવાના એ સો ટકાની વાત કારણ કે આપણે છત્રી કે વગેરે કઈ લાવ્યા નથી તો ભીના થઈશું પણ ઘરે જઈને કોરા કપડા પહેરીને હોઈ જવાનું છે પણ નાની નાની વાતમાં ભય માણસ ભયથી મરી જાય છે ઈષાથી મરી જાય દુર્યોધન હતો એનું શરીર પાછું પડવા માંડ્યું એના મામા શકુની એ પૂછ્યું કે શું કરે છે ભાઈ તું કઈ ડાઇટિંગ કરે છે વોકિંગ કરે છે શું કરે છે તો જીમમાં જાય છે આટલું બધું શરીર કેમ પાછું પડવા માંડ્યું તો કે બીજું કાંઈ નથી જે દિવસથી યુધિષ્ઠિરના યજ્ઞમાં ધન સંપત્તિ જોઈ એના વિચાર આવે છે ને એમાં મારું શરીર એને મેળે ઓછું થઈ જાય છે ઈર્ષાથી માણસ મરી જાય માનથી માણસ મરી જાય એક ભાઈ કઈક સારું કમાયા એની પાર્ટી રાખી અને પાર્ટીની અંદર બધાને બોલાવ્યા હતા એક બીજા ભાઈ ત્યાં બેદા આવ્યા એમાં એક ભાઈ આવ્યા અને એણે કઈક એના કાનમાં એવું કહ્યું કે મને ખબર છે કે કેવી રીતે બધા પૈસા ભેગા કર્યા છે શું શું આઘું પાછું કર્યું બધા ખોટા ધંધા કર્યા છે આવું કઈક બોલી ગયા એને અને આને પ્રશ્ન થઈ ગયો મેં આટલી બધી સિદ્ધિ મેળવી અને મને કોક આવું બોલી ગયો આ વિચાર એટલો બધો રહ્યો મહારાજે કહ્યું ઘાટના ડંસ બેઠાનો આ ડંસ બેસી ગયો એવો ડંસ બેઠો રાત દિવસ એના જ વિચાર આવ્યા કરે એમાંથી સાયકિક પેશન્ટ થઈ ગયું સાયકેટિસ્ટો એ દવા કરી પાંચ છ મહિને કઈક સાજો થયો ફરી એને વિચાર આવ્યો કે પાર્ટી ગોઠવું પાર્ટી ગોઠવી ને એમાં ઓલું યાદ આવી ગયું કે ઓલો એક ભાઈ મને આવું કહી ગયો હતો ફરી પાછો સાયકેટિસ્ટ પાસે જવું પડ્યું ફરી સાયકિક પેશન્ટ થઈ ગયું તો માણસ મરે છે ભયથી ઈર્ષ્યાથી માનથી લોભથી કામથી સ્વાદથી આને લીધે આપણે વારંવાર દિવસમાં મરવાનું થાય છે આ વચનામૃત ગ્રંથ એવો છે કે આપણને એવું અમૃત પીવડાવે કે જીવતાએ મર્યાનો અનુભવ ન થાય અને મર્યા પછી પણ ભગવાનનું અક્ષરધામ એની અંદર અખંડ સુખિયા થવાય તો એ વાત આપણે અહીંયા વચનામ્રતમાં જોવા પ્રયત્ન કરીશું પ્રથમનું સોળમું વચનામ્રત છે વિવેકનું કહ્યું મહારાજ યોગીજી મહારાજે એક વખત આ વચનામ્રત સમજાવ્યું હતું બોચાસણ માં ગુરુ પૂનમ નો સમય થઈ ગયો અને સમય થયા પછી યોગીજી મહારાજ બધું નું કામ જોવા નીકળ્યા હતા તો મંડપ ને બધું એમને જ હતું સ્ટેજ ને મંડપ ને બધું બાપા કે આ બધું વાઇન્ડઅપ કર્યું નહીં આ બધું લઈ લીધું નહીં આપણા પર ભાડું ચડે હવે તો સમય થઈ ગયો હવે ક્યાંની જરૂર છે આમ એવું બાપાએ વાત કરી તો ત્યાં બધા સંતો હરિભક્તો હતા એમણે વાત કરી કે બાપા આમાં કઈ આપણા પર ભાડું ના ચડે આપણે જેટલા દિવસ નક્કી કર્યા હોય ને એટલું જ ભાડું હોય આનું ભાડું ના ચડે તો બાપા કે આ સભા મંડપ અત્યારે મફત છે કે આ બાપા મફત છે તો બાપા ગઈ તો આપણે એનો ઉપયોગ કરી લઈએ એમ કરીને યોગીજી મહારાજ ત્યાં આ પ્રથમનું સોળમું વચનામ્રત એ યોગીજી મહારાજ મોઢે બોલ્યા અને પછી એના પર નિરૂપણ કર્યું પણ એટલું અદભુત નિરૂપણ કર્યું ત્યાં જે બધા હતા એ બધા એકદમ આ વચનામ્રત સાંભળીને એનું નિરૂપણ સાંભળીને બહુ જ પ્રસન્ન થઈ ગયા જીવન ચરિત્રમાં લખ્યું છે યોગીજી મહારાજે કહ્યું કે આ વચનામૃત સિદ્ધ થાય તો દેશ કાળે કોઈ દિવસ પરાભવ ના થાય કોઈ દિવસ પાછા પડવાનું થાય જ નહીં આપણને એવી આ બધી વાતો છે તો એમાં મહારાજ વિવેક શીખવાડે છે જેમ આપણે નાનો બાળક હોય એને વિવેક શીખવાડીએ કે મહેમાન આવે ત્યારે શાંતિથી બેસવું અથવા મહેમાનના ઘરે જઈએ તો કઈ માગ માગ ના કરવું આવા બધા વિવેક નાના બાળકોને આપણે શીખવાડીએ છીએ એવી રીતે મહારાજ આપણને આધ્યાત્મિક વિવેક શીખવાડે છે કે જેનાથી આપણને અખંડ શાંતિ અને સુખ અનુભવ થાય તો આમાં મહારાજ આપણને વિવેક શીખવાડે છે સાત વિવેક મહારાજ કે છે કે પોતાના અવગુણ જુએ અને જાણે અને વિચારીને એનો ત્યાગ કરી દે આ પહેલું પોતાના અવગુણ જાણવા વિચારીને એનો ત્યાગ બીજું સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કઈક અવગુણ પોતાને ભાષતો હોય તો તેનો ત્યાગ કરી દે અને તેના ગુણનું જ ગ્રહણ કરે તો જો કોઈ પણ બધાને વિશે ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખવી આ બીજું ત્રીજી વાત મહારાજ કરે છે કે પરમેશ્વરને વિશે તો એને કોઈ અવગુણ ભાશે જ નહીં તાકે ભગવાન અને સંત એમાં અખંડ દિવ્ય ભાવ નિર્દોષ ભાવ રાખવો આ ત્રીજો વિવેક ચોથી વાત મહારાજ કરે છે કે ભગવાન અને સંત જે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને પણ એમાં સંશય કરે નહીં કેતા કે ભગવાન અને સંતના વચનમાં અતિશય વિશ્વાસ આ ચોથો વિવેક પાંચમો વિવેક મહારાજ કહે છે કે તું દેહ ઇન્દ્રિય મન પ્રાણથી જુદો છું સત્ય છું એનો જાણનારો છું કેતા કે આત્મા રૂપે વર્તવાની વાત આ પાંચમો વિવેક છે છઠ્ઠો વિવેક બતાવે છે કે આવી રીતે પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ અને કુસંગ એને ઓળખી રાખે ને એથી દૂર રહેવું એવી રીતે કુસંગ અને પદાર્થ જેનાથી આપણને એકાંતિક ધર્મમાં ખોટ આવે એનાથી દૂર રહેવું આ છઠ્ઠો વિવેક અને સાતમો વિવેક મહારાજ કે છે કે સવળો વિચારો એને ગ્રહણ કરે ને અવળો વિચારો એનો ત્યાગ કરે તો આ સાત વિવેક આમાં બતાવ્યા છે એક એક વિવેક જો જીવનમાં સિદ્ધ થાય ને તો એ ઘણા પ્રશ્નો ઓછા થઈ જાય કેટલાક એવું કહે છે કે યોગીજી મહારાજે જ્યારે નિરૂપણ કર્યું હતું બોચાસ પ્રથમનું સોળમું ત્યારે એવી પણ વાત કરી હતી કે આ એક વર્તના વ્રત સિદ્ધ થાય ને બીજા બધા વર્તના વ્રત સિદ્ધ થઈ જાય તો આવી અદ્ભુત વાતો છે તો એની અંદરથી આ સાત વાતો આપણને કરવામાં આવી છે એમાંથી આપણે અત્યારે એક આપણે વિવેકને જોવા પ્રયત્ન કરીશું જે સૌ પ્રથમ મહારાજે કહ્યો છે કે જે જે અવગુણ પોતામાં હોય તેને જાણે ને વિચારીને એનો ત્યાગ કરી દે તો જો ત્રણ વાત કરી જે જે અવગુણ પોતામાં હોય એને જાણે પહેલી વાત આ બીજું વિચારે ત્રીજું ત્યાગ કરી દે તો આ ત્રણ વાત કરી છે તો પહેલું અગત્યનું એ છે કે જાણવું અવગુણ જાણવો મહાભારતમાં આપણે જોઈએ છે ધૂતરા ધૃતરાષ્ટ્રે કેટલું કપટ કર્યું અને પોતે આખું રાજ્ય પડાવી લેવા માટે કેટલા પ્રયત્ન કર્યા અને પાંડવોને હેરાન પરેશાન કરી મૂક્યા પણ જ્યારે મહાભારતના યુદ્ધમાં કૌરવો બધા હણાયા ત્યારે ધૂતરાષ્ટ્રને પ્રશ્ન થયો એણે સંજયને વાત કરી કે સંજય મેં ન સ્મરામી આત્મનઃ કિંચિત પૂરા સંજય દુષ્કૃતમ મે પેલા કોઈ ખોટું કામ કર્યું મને યાદ જ નથી આવતું તેમ છતાંય મારા છોકરા કેમ આવી રીતે મરી ગયા જો એને ખબર જ નથી પોતાના અવગુણ તો અવગુણ પોતાના પીઠ પાછળ લખેલા હોય છે એ અવગુણને જાણતા જ નથી એટલા માટે મહારાજે કહ્યું કે પોતાના અવગુણ ન સૂજે એનું નામ જ મોહ મધ્ય નું ત્રેપન વચનામ્રત અને એ વચનામૃતમાં મહારાજ કે છે કે જયારે હૃદયને વિશે મોહ પામે ત્યારે એ જીવ પોતાના અવગુણ એ જીવને પોતાના અવગુણ તો સૂજે જ નહીં અવગુણ ન સૂજે એ જ મોહ રૂપ છે તો આ મોહ વ્યાપી જાય છે એટલે અવગુણ દેખાતા નથી દેખાય તો પણ એનો સ્વીકાર થતો નથી ખબર પડે તો એનો સ્વીકાર ના કરે પોતાના અભિમાનને લીધે અથવા લોકલાદને લીધે કે એને લીધે એનો સ્વીકાર ના થાય એક ભાઈ નામ નીચેના ફ્લોર ઉપર રહેતા હતા અને એને એકદમ આમ ધબ કરતો અવાજ આવ્યો એને ખ્યાલ આવ્યો કે ઉપરના ઘરમાં કંઈક બહુ મોટી વસ્તુ પડી હોય એવું લાગે છે કંઈક કબાટ બબાટ પડ્યો ને બેચારો મુશ્કેલીમાં આવી ગયો એટલે એ તરત દોડવા દોડીને ઉપર ગયો ઉપરના માળે ઓલાભાઈના ઘરનું આવી રીતે બારણું ખખડાવ્યું કે ભાઈ શું છે કે કઈ તમારી મદદની જરૂર કે ને માટે મદદ કે હમણાં એવો અવાજ આવ્યો ને તમારા ઘરમાંથી હું નીચે જ રહું છું કે કઈ કબાટ બબાટ કઈ પડ્યું હોય કંઈક બીજું કંઈક થયું હોય એટલે હું મદદ કરવા આવ્યો તો કે ના ના એવું કઈ પડ્યું નથી પણ કે અવાજ તો બહુ મોટો હતો કે ના એ મારું આ પેન્ટ ને શર્ટ પડ્યા એટલે શર્ટ ને પેન્ટ પડે એમાં આટલો બધો અવાજ પણ કે હું એમાં હતો ને હવે એટલે સ્વીકાર કરી લો તમે આમાં હતા તો કહેવાનું શું છે કે ભૂલનો સ્વીકાર થતો નથી આ મોહ મહારાજે એટલા માટે કહ્યું કે જે જે અવગુણ હોય તેને જાણે પેલા જાણવા પડે તો આગળ વધાય આજે મહારાજ આધ્યાત્મિક રીતે આપણને સમજાવે છે એ જ વાત આપણને વ્યવહારમાં પણ એટલી જ ઉપયોગી છે સેવન હેબિટ ઓફ હાઈવલી ઇફેક્ટિવ પીપલ આ પુસ્તકની અંદર સ્ટીફન કવિ જેના લેખક છે એ કહે છે કે કોઈ પણ માણસે આગળ વધવું હોય તો એને પ્રોએક્ટિવ થવું પડે બી પ્રોએક્ટિવ પ્રોએક્ટિવ થવું પડે એક્ટિવનું પહેલું લક્ષણ શું છે કે પોતે જવાબદારી સ્વીકારે જે તે વાતની જવાબદારી કેતા કે પોતાના અવગુણની જવાબદારી એ સ્વીકારે એમાં લખ્યું છે એ પ્રમાણે આપણે જોઈએ ઘણા લોકો એવી વાતો કરે છે કે ભાઈ અમારે કેવું કે અમે બ્રાહ્મણ ને એટલે અમારાથી ખવાય જ જાય તો જો એ જવાબદારી પોતાના અવગુણની પોતે નથી લેતો પોતાની જ્ઞાતિ પણ નાખે છે એનો અર્થ શું થયો કે બ્રાહ્મણ એટલે ખાવું જ પડે મારે એટલે ઋષિ મુનિઓ બ્રાહ્મણ હતા અને બધા રાફડો થઈ ગયા અને આવું તપ કરી શક્યા હતા તો જ્ઞાતિ પર નાખે કેટલીક વખત અવગુણ કેવું છે કે અમારી શાળામાં કોઈ વ્યવસ્થા જ નહોતી ને એટલે હું ભણી શક્યો નહીં જો કે શાળાની ઉપર કે કે વ્યવસ્થાની ઉપર નાખે એને બીજાનો પોતા પર વાંક ના લે ને એના પર નાખે તો અબ્દુલ કલામ સાહેબ ને ક્યાં એવી વ્યવસ્થા હતી પ્રાથમિક શાળાનો એમનો અભ્યાસક્રમ તો સાવ નાનકડા ગામડામાં થયો તો એ અણુવૈજ્ઞાનિક થયા છે કેટલાક નાખે કે મને થોડુંક આંખે થોડી તકલીફ છે ને એટલે હું આ નથી કરી શકતો એટલે હેલન કેલર જેવી બાઈ જે આંધળી મૂંગી બેરી બધી રીતે તકલીફ તો આ દુનિયામાં એને વિશ્વ વિક્રમ તોડ્યા અને કેટલાય પ્રવચનો આપ્યા પુસ્તકો લખ્યા તો કહેવાનું શું છે કે વાંક પોતાની ભૂલ એ દેખાતી નથી એને જણાતી નથી એટલે અંત્યના છઠ્ઠા વચ્ચેના મ્રતના મહારાજે કહ્યું કે જીવ માત્રનો તો એવો સ્વભાવ છે જે જયારે કઈક પોતામાં વાંક આવે ત્યારે એમ બોલે છે મને બીજો કોઈક ભૂલાવ્યો ત્યારે મારામાં ભૂલ પડી પણ મારામાં કઈ વાંક નથી મહારાજ કે છે પણ એમ કેનારો મહામૂર્ખ છે આ મૂર્ખાઈ છે ભૂલ પોતાની ના દેખાય એને મહારાજ મહામૂર્ખ કે છે ત્યાં મારા દ્રષ્ટાંત આપ્યું કે બીજો આપણને કુવામ પડ તો પડે છે કોઈ અને કુવામ કોઈ પડવાનું કહેતા આપણે પડવું ત્યાં આપણે વિચાર કરીએ છીએ તો પછી બીજા એક વખતે કહ્યું ત્યાં પછી કેમ આમ તમે વિચાર ના કર્યો તમારી ભૂલ છે તો એટલા માટે મારા જે કહ્યું કે વાંક તો અવળું કરે તેનો જ છે ને બીજાને માથે દોષ દે છે તો જાણવું જાણવું અને એનો સ્વીકાર કરવો એ બુદ્ધિવાળો એટલા માટે પંચાળાનું ત્રીજું વચનામ એની અંદર મહારાજે બુદ્ધિવાળાની વ્યાખ્યા કરી કે બુદ્ધિવાળો છે તે તો પોતામાં જેટલા અવગુણ હોય તેને જાણે તથા જેટલા ગુણ હોય તેને પણ જાણે અને બીજામાં જે ગુણ કે અવગુણ હોય એને પણ જાણે પણ જે પોતામાં અવગુણ હોય એને જાણે નહીં અને પોતાને સંકાદિક જેવા મોટા જાણે અને બીજાને તો એનાથી ઉતરતા જાણે તો મહારાજ કે એની બુદ્ધિ મોટી હોય કે વ્યવહારિક રીતે ઘણું બધું કામ કરી શકતા હોય તો મહારાજે કહ્યું કે વ્યવહારિક બુદ્ધિ હોય ઉપરથી ચોજાળી જણાય ચોજાળી એટલે કે આવડત એની અંદર વિશેષ હોય બધું આમ કામ પતાવી દેતા હોય સારી રીતે બધું પાર પાડી શકતા હોય તેવી ચોજાળી બુદ્ધિ હોય પણ મહારાજ એને કે છે કે અતિ મૂર્ખ અને ત્યાં આગળ વાત કરી કે આવી જે વ્યવહારિક બુદ્ધિ છે એ મોક્ષના કામમાં મોક્ષના કામમાં આવી બુદ્ધિ કામ આવતી નથી તો મોક્ષની અંદર મોક્ષ એટલે કે આપણો મોક્ષ થાય આપણો મોહ ટળે અને બીજી એની સામાન્ય વ્યાખ્યા કરીએ મોક્ષની તો આપણી શાંતિ અખંડ રહે આપણને તો અખંડ શાંતિ એમાં એ કામ ના લાગે વ્યવહારિક બુદ્ધિવાળો છે પણ જો પોતામાં અવગુણ જોતો નથી પોતાને તો ગુણી એલ જ માને છે બીજા બધામાં અવગુણ જોયા કરે છે તો મારા જે પ્રથમનું અઠયાવીસમું વચન પ્રથમનું ત્રેપનમું વચન કે અર્ધ બળ્યા કાષ્ટની જેમ ધૂંધવાયા કરે જેમ અર્ધું બળેલું કાષ્ટ હોય ધુમાડો તે આંખો અને બધું એટલું બધું આપણને આમ પાણી પાણી કરી નાખે એમ ધૂંધવાયા કરે ને અખંડ આમ આમ એલર્જી રહ્યા જ કરે ને આમ બરાબર 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 રહ્યા જ કરે આપણી પોતાની શાંતિ ગુમાવે પોતાનો અવગુણ નથી દેખાતો એમાં પોતાની શાંતિ ગુમાવે છે એટલા માટે યોગી મહારાજે કહ્યું યોગી ગીતામાં કોઈ મારી ભૂલ દેખાડે તો મને ગમે જેથી આપણે સુધરાય જો યોગીજી મહારાજ કેટલી સરસ વાત કરે છે કે કોઈ મારી ભૂલ મને દેખાડે તો મને ગમે પહેલી વાત ગમવી જોઈએ આ અવગુણ છે એને મહારાજ કે જાણે જાણ્યા પછી આ અવગુણ મને કોકે દેખાડ્યો અથવા અવગુણ મને સૂજ્યો એ સારું થયું એમ એને ગમવું જોઈએ તો આગળ વધાય આપણે આ આધ્યાત્મિક માર્ગે કે લૌકિક માર્ગે એક જ આ રીત છે જે અવગુણ પોતાનો જુએ અને એને સુધારે એ આગળ વધે છે પ્રમુખ સ્વામી મહારાજ દ્રષ્ટાંત આપતા હતા ઓલો શિલ્પકાર હતો એનો પુત્ર હતો તો એનો પુત્ર બધી મૂર્તિઓ સારી સારી ઘડે અને મૂર્તિઓ સરસ ઘડે અને એના પિતાશ્રી હતા એ શિલ્પકાર તો એને બતાવે પિતા જુએ આમ રાજી થાય પણ ભૂલ થોડીક કાઢે કે બેટા આમાં આંખ છે ને થોડી ઝીણી થઈ દે આ તો પથ્થર માંથી મૂર્તિ ઘડી હોય એટલે હવે એમાં કઈ ફેરફાર ના થાય તો નવી જ ઘડવી પડે બીજી મૂર્તિ ઘડે બેટા બહુ સરસ મૂર્તિ થઈ પણ આ હોઠ છે ને એનો આમ બરાબર સારા નથી થયા અને જાડા થઈ ગયા છે કંઈક બીજી ભૂલ કાઢે છોકરાને વારંવાર વારંવાર બાપે ભૂલ કાઢી કંટાળી ગયો એટલે પછી છોકરો બાપ મને બોલાવે કરે નહીં અને છોકરો હોશિયાર હતો એને એક મૂર્તિ ઘડી અને મૂર્તિ ઘડી અને એને એના જે નદી કિનારા બાજુ જે જતા હશે જ્યાં ક્યાં ત્યાં રસ્તા દાટી દીધી એને બાપાએ પૂછ્યું કે ઘણા દિવસથી મને બોલાવ્યો નથી કેમ કે મૂર્તિ મૂર્તિનું કામ થતું નથી કે હવે મૂડ નથી એમણે કે તો કેમ શું રહે છે કે હાલો ને આપણે ફરવા જઈએ આ ત્યાં બધી વાતો કરશું નદી બાજુ જઈએ બાપા બાપારે નદી બાજુ ગયા છોકરાને ખબર હતી મૂર્તિ ક્યાં દાટી થોડું ચોટલી જેટલું ઊંચું રાખેલું આમ થોડુંક ભાવે આમ દેખાય એવું છોકરાએ બતાવ્યું બાપાને કે બાપા જુઓ તો આ કંઈક મૂર્તિ એવું લાગે છે કે હા મને પણ એવું જ લાગે છે આ મૂર્તિ કંઈક છે એટલે છોકરો તરત તૈયાર જ હતો એટલે કોદાળી બોદાળી લઈ આવ્યો ને ખોદ્યું ને તરત મૂર્તિ બહાર કાઢી પાણીથી ધોઈ એને બાપાને બતાવી કે કેવી છે એના બાપા રાજી થઈ ગયા બેટા આવી જ મૂર્તિ હું ઈચ્છતો હતો કે તું આવી જ મૂર્તિ ઘડતો થઈ જા તો છોકરો શું બોલ્યો કે શું ઘડતો થઈ જા મેં જ ઘડી છે એના બાપા આ વખતે શું બોલ્યા એના બાપાએ કહ્યું કે બેટા મારી ઈચ્છા હતી કે તું દુનિયાનો શ્રેષ્ઠ શિલ્પકાર થાય પણ હવે તું એ નહીં થઈ શકે કેમ બાપા આવું બોલો છો કારણ કે તને તારી ભૂલ જોવાની હવે તારી તૈયારી નથી તને એમ થઈ ગયું કે હું સર્વશ્રેષ્ઠ છું એટલે હવે તું આગળ નહીં વધી શકે જો આ વાત કરતા સ્વામી અવગુણ આપણે જો રાખી મૂકીએ છીએ એનાથી આપણને અશાંતિ થાય આગળ પણ ના વધી શકે આ લૌકિક રીતે જોઈએ તો એની અંદર પણ એ જ દેખાય છે અત્યારે આપણે બધા કોલગેટ કંપની ટૂથપેસ્ટ કે બીજા બધું અમુક સાબુ કેવું બધું વાપરીએ છે કોલગેટનું હવે આ કંપની એના એની અંદર એક ભાઈ સાબુ વેચતા હતા અને સાબુ વેચતા હતા અને એનો સાબુ કઈ વેચાય જ નહીં એટલે બનાવે ને વેચે પણ વેચાય જ નહીં એણે પછી શું કર્યું આ ભાઈએ તો બધાને મફતમાં આપી દીધા સાબુ મફતમાં સાબુ આપ્યા અને પાછા બધાની આગળ પૂછપરછ કરે કે આમાં તમને શું ભૂલ દેખાય છે તમને શું બરાબર નથી દેખાતું એની નોંધ કરે એને સુધારે કરતા કરતા સુધારો કરતા કરતા એ કંપની આગળ વધી ગઈ અને કંપનીના અધ્યક્ષે થઈ ગયા જો આ વ્યવહારિક માર્ગે પણ આજ છે એના સોનિક કંપની છે અત્યારે બધા ઇલેક્ટ્રોનિક્સ બધા સાધનો બધા આપણે એના બધા ઘણા બધા વાપરીએ છીએ તો એના જે સ્થાપક આ કંપનીના કે આ કંપનીએ જાપાનના અર્થતંત્રમાં ઘણું મોટું યોગદાન આપ્યું છે એના સ્થાપક હતા કોનો સુકે હવે ધોરણ જ ભણેલા હતા શરીર સાવ દુબળું પાતળું અને વારંવાર બીમાર પડે પણ આ માણસ આગળ વધ્યા કઈ રીતે જોજો મહારાજે કહ્યું છે સિદ્ધાંત એ માણસને પૂછવામાં આવ્યું કે તમે આગળ કઈ રીતે વધી શકો છો તો કે હું રોજ સવારે નાય જોઈને અરીસા સામે ઉભો રહું અને પછી મારી જાત સાથે હું વાત કરું અરીસામાં જોઈને કે મારી શ્રેષ્ઠ કામગીરી પણ સર્વોત્તમ નથી કે હજી એમાં સુધારો કરવા જેવો છે તો સુધારાનો વિચાર કર્યા જ કરે પોતામાં કયો અવગુણ છે એને ક્યારે ટાળવો અને કેવી રીતે આગળ તો વ્યવહાર માર્ગે પણ જે કોઈ આગળ વધ્યા છે એને પણ આ જરૂર પડી એ જ વાત મારાજ અહીંયા કે છે કે પોતાના અવગુણ જુએ આજે જાપાન આગળ વધી શક્યું એની અંદર જે કારણ છે એમાં એક કારણ એમ કહેવાય છે કે એના જે બધા સેલ્સમેન છે અથવા એના જે બધા ઉદ્યોગપતિઓ છે એને આ સિદ્ધાંતો શીખવાડવામાં આવતું કે નો કસ્ટમર ઇઝ રોંગ કોઈ ઘરાક ખોટો નથી વોટ એવર ઇઝ રોંગ ઇઝ રોંગ વિથ મી જે કંઈ ખોટું છે મારાથી ખોટું છે ને યુ કેન ઓલવેઝ સેલ ને તમે કાયમ માલ વેચી જ શકો છો તો જે કંઈ ખોટું છે એ અવગુણ જોવાની ટેવ પાડી અને એ દેશ એ આખો આગળ વધી ગયો તો એટલા માટે મહારાજે કહ્યું કે અવગુણ ને જાણે હવે જાણવા કઈ રીતે આપણને કારણ કે આપણને આપણા અવગુણ દેખાતા નથી આપણી મુશ્કેલી છે તો મહારાજે ત્યાં બહુ સરસ વાત કરી છે મધ્યના છાસઠ માં વચના ગોપાલ સ્વામી કહ્યું કે મહારાજ આમાં તો કઈ મને સૂજતું નથી ત્યારે મહારાજે કહ્યું અવગુણ સુજાડવાનો ત્યાં ઉપાય બતાવ્યો મહારાજ કે મોટાની સાયદી લેવી પહેલી વાત આ કરી મોટાની સાયદી એટલે કે એની સાક્ષી લેવી એની સાક્ષી લેવી કોઈની સાક્ષી લઈએ છીએ કે આ બરાબર છે કે નહીં એમ એને પૂછીએ છીએ એમ મોટાની સાઈદી લેવી ત્યાં મહારાજે સુખદેવજી ની વાત કરી જયારે કારણ કે એ તો અષ્ટાંગ યોગની ની વાત હતી અને અષ્ટાંગ યોગની ની અંદરથી ભગવાન અને સંતનું પ્રધાનપણું ન મટે એની વાત હતી એટલા માટે મહારાજે કહ્યું કે તે આવી રીતે આગળ વધ્યા હોય એવા સુખદેવજીની સાયદી લેવી સૌનક વગેરે ઋષિઓની સાયદી લેવી પુરાણીની સાયદી લેવી એ બધા ભાગવતના બધા જે ભક્તો ભાગવતમાં જેને વર્ણવ્યા છે એની વાત ત્યાં મહારાજે કરી તો આપણા માટે મોટા મોટી સાયદી શું અવગુણ ન સૂજે તો મોટાની સાયદી તો મોટા એટલે કોણ કે મોટા પુરુષ આપણે જોઈએ એમના જીવન ચરિત્રો વાંચીએ અને આપણે જોઈએ તરત જ આપણને આપણી ભૂલો એ ન સુજતી હોય ને એ સુજવા માંડે પ્રમુખ સ્વામી મહારાજ નું જીવન જોઈએ સ્વામી બાપા અમદાવાદમાં બિરાજમાન હતા અને બધા રાજકીય નેતાઓ બાપાને મળવા આવ્યા હતા અને રાજકીય નેતાઓ મળવા આવ્યા હતા અને એ વખતે સ્વામી આવી રીતે બધા રાજકીય નેતાઓને કહ્યું કે તમે બધા જમીને જાઓ અને બધા જમવા બેઠા પણ એ લોકો બીજા કાર્યક્રમ હતા એટલે જલ્દી જલ્દી પતાવીને બહાર નીકળ્યા અને એ વખતે એક નેતા સંતને કહ્યું કે ભાઈ મારી ગાડી તરત અહીં લે આવો સંતે કહ્યું કે તમારી ગાડી તરત અહીં મંગાવી લઈએ પણ તમારા ડ્રાઈવર જમવા બેઠા છે જેમ તમને જમવા બેસાડ્યા ને એમ સ્વામી મહારાજે તમારા ડ્રાઈવરને પણ જમવા બેસાડ્યા છે તો એ નેતા એકદમ નવાય પામી ગયા એમણે કહ્યું કે અમારે પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી આ જ શીખવાનું છે જ્વાસાઈ મોટાની સામે જોઈએ એટલે ખબર પડે કે આપણે આપણા મજૂર પાસેથી કેવી રીતે કામ લેવું પ્રમુખ સ્વરાડી થી પસાર થતા હતા લીમડીના હરિભક્તોએ સ્વામી બાપાના દર્શન માટે રસ્તા પર ઊભા હતા દર્શન કર્યા હરિભક્તોની ઈચ્છા કે સ્વામી ઠેઠ રાજકોટ સુધી આગળ જવાના છે તો વચ્ચે થોડોક નાસ્તો કરે તે મેંદુવાડા સ્વામીને બનાવીને એ બધું આપી દીધું સંતોએ બધું ઠાકોરજીને ધરાવ્યું અને પછી સ્વામી બાપાને ડીશ ધરી સ્વામીએ જોયું કે આ મેંદુ ને બધું આપણને તો આવ્યું છે પણ મારી સાથે ચલા મારી બાજુમાં મારા ડ્રાઈવર ઇન્દ્રવદન ભાઈ બેઠા છે એને કેવી રીતે જમાડશે એ કેવી રીતે જમશે તો પ્રમુખ સ્વામી મહારાજે પોતે મેંદુ વડા ચટણીમાં બોળે અને ના મુખમાં મૂકે જો આ માણસો સાથે કેવી રીતે કામ લેવું કેમ પ્રમુખ સ્વામી મહારાજ મહાન સ્વામી મહારાજ એને આટલા બધા પ્રેમ કરે છે આ સાયદી આ સાક્ષી આ મારા અવગુણ ક્યાં છે એ મારે આમાંથી ગોતવાનું સ્વામી મહિમા સમજે છે દરેક વ્યક્તિ એ મારે જોવાનું આપણે જોઈએ છીએ કે કેવી રીતે પ્રમુખ સ્વાય મહારાજ બોચાસણ એક વખત આવ્યા હતા અને બોચાસણ આવ્યા ને પછી સ્વામીને સ્નાન કરવાનું થયું સંડાસ જવાનું થયું સ્વામી સંડાસ જઈને સ્નાન કર્યું અને પછી એ જ સાંજે જ સ્વામીને તાવ ચડી ગયો તો સ્વામીને પૂછ્યું કે સ્વામી ક્યારથી હતું સ્વામી કઈ આવ્યો ત્યારથી હતું તો બાપા કેવું તો ને તો ગરમ પાણી નાવું જોઈએ ને આપણે સંડાસ ગયા પછી તો બાપા કે મને એમ હતું કે અહીંયા ગરમ પાણી અત્યારે આપણે તાત્કાલિક આવ્યા છીએ તો તૈયાર હોય કે ના હોય જો આ દરેક બીજા માણસનો વિચાર એને મુશ્કેલી નથી પડતી એનો વિચાર તો આ સાય આપણે કુટુંબના માણસો સાથે કેવી રીતે વર્તું આ ખબર પડે સ્વામી બાપા સંડાસ ગયા પછી ધૂળથી હાથ ધોતા યોગીચરણ સ્વામી હતા એ સ્વામી બાપા સંડાસમાંથી બહાર નીકળ્યા પછી યોગીચરણ સ્વામી ગયા સ્વામી બાપાએ હાથ ધોઈ નાખ્યા સ્વામીની કાયમ પ્રકૃતિ ટબ બબ બધું સાફ કરી નાખ્યું પછી સ્વામીએ બીજી ધૂળ મૂકી તો સંતોએ પૂછ્યું બાપા તમે હાથ ધોઈ નાખ્યા ને કેમ ફરી મૂકી સ્વામી કે યોગીચરણ સ્વામી આવશે ને એને જોઈશે ને એના માટે જો તો એની સેવા કરવાની વૃત્તિ આ આપણને તરત ખબર પડે મહંત સ્વામી મહારાજ છે એમણે એક વખત અમેરિકાના બાળકો શિબિર માટે આવ્યા હતા સ્વામી સ્વામીએ પ્રવચન કર્યું સ્વામીને એમ લાગ્યું કે આ બધા બાળકો છે એ બાળકોને મેં પ્રવચનમાં થોડી ભારે ખમ વાત કરી દીધી છે તો મહંત સ્વામી મહારાજે એ પ્રવચન પછી માફી માંગતો પત્ર લખ્યો કે આવી રીતે મારાથી આ ભૂલ થઈ છે ભૂલ જેવું તો કે હતું જ નહીં તો જો માફી માંગે છે જો આ આપણને આવી રીતે મારે કેવી રીતે વર્તું કુટુંબમાં કેવી રીતે વર્તું મારા વ્યવહારના માણસોમાં મજૂર વગેરે સાથે કેવી રીતે આ બધી સાહેબી આપણને બધી સાક્ષી આપણા માટે મોટા મોટી કૃપા એ છે કે એવા ભગવાન ને એવા સંત એવા ગુરુ પરંપરા આપણને પ્રાપ્ત થઈ છે ને આપણને બધું જ માર્ગદર્શન બધું મળી જાય એવું છે તો સ્વામી બાપાએ આવી રીતે માફી માંગી બાળકોની સ્વામી બાપા આવી રીતે તો એવી રીતે કોઈ પણ આપણને ખ્યાલ આવે છે પ્રમુખ સ્વામી મહારાજ ઓલું આખે કોન્ટેક લેન્સ હોય એ સ્વામીને સવારે પહેરાવે એ વખતે સ્વામીને ટીસ્યુ પેપર આપે તો એ ટીસ્યુ પેપર સ્વામી આંખેથી એનાથી જે કઈ ઓલું આપણે ટિશ્યુ પહેરાવે સોરી કોન્ટેક લેન્સ પહેરાવે એ વખતે જે કઈ આપણે સ્વામીને તકલીફ થાય એટલે આંસુ જેવું નીકળે તો એનાથી લૂછી નાખે પછી ટીશ્યુ ફેંકી ના દે ઓશિકા નીચે ભરાવી રાખે ફરી પાછા જયારે લેસ કાઢે ત્યારે ટીશ્યુ ની જરૂર પડે ત્યારે એ જ ટીશ્યુ વાપરે જો આ પ્રમુખ સ્વામી મહારાજ આપણે ચરિત્રો વાંચીએ મોહન સ્વામી મહારાજના પ્રસંગો જાણીએ યોગીજી મહારાજના જીવન આ બધું વાંચીએ તો આપણને આમાંથી સેજે સેજે કેમ વર્તુને મળી જાય જો ભૂલ ન દેખાતી હોય તો મહારાજ કે આમાંથી ભૂલ દેખાય અને એનો ઉકેલ કેમ લાવો એ પણ સુજી જાય તો એટલા માટે એક વાત મહારાજે ત્યાં મધ્યના છાસઠમાં માં એ કરી કે સાઈદી લેવી અને બીજી વાત મહારાજે મધ્યના છાસઠમાં માં કરી કે પ્રાર્થના કરવી ભગવાન કે હે ભગવાન મને મારા અવગુણ દેખાડજો અને એનો નાશ કરજો પ્રભુ મને થાજે એવો અનુકૂળ જેથી મને સૂજે મારી ભૂલ પ્રભુ મને થાજે એવો અનુકૂળ તો અવગુણ જોવા માટે આ કરવું અને દેખાયા પછી શું કરું સુજ્યા પછી તો મહારાજ કે પોતાના જે જે અવગુણ હોય એને જાણે વિચાર કરીને એનો ત્યાગ કરી દે એનો વિચાર કરે વિચાર કરે તો ખબર પડે જ્યારે અવગુણ આપણે ધારો કે માન કે જેવાને વઢવાનો અવગુણ હોય કે બીજો કઈ અવગુણ હોય ત્યારે આપણને આમ આનંદ આવે કે આજે ઠપકાર દીધા કેટલા વખતથી બરાબર કામ નહોતા કરતા હોય એને કહેવું જ પડે ને એમ તેમ પણ એ જે ઠપકારી દીધા હોય કર્યા હોય એમાં જે ક્રોધ વ્યાપ્યો હોય એના અંતરમાં અશાંતિ રહ્યા જ કરે છે તો અવગુણ કોઈ પણ છે ને આપણને ક્યારેય સુખ લેવા દેતા નથી શાંતિ લેવા દેતા નથી સત્સંગમાં આપણે જોયે છે પવિત્રાનંદ સ્વામીનું અપમાન નાના સંત અક્ષર પુરુષ દાસે કર્યું એને અશાંતિ થઈ ગઈ અને એમને અંતરમાં એકદમ દુઃખ દુઃખ થઈ ગયું અને એમાં બીમાર પડી ગયા સાયકિક તાવ આવી ગયો એમને ત્યારે એમને વિચારે જ આવ્યા કરે કે હું આવો નાનો સાધુ અને હું આટલો મોટો મને બોલી ગયો એને દંડ કરવો જોઈએ બીજો વિચાર એવો આવે કે મારો કોઈ પક્ષ ના લીધો તો બધા મારે હું આટલું સારું કામ કરું છું તો કોઈ મારો પક્ષ લેતું નથી ત્રીજા એવા વિચાર આવ્યા કરે કે વૃદ્ધાવસ્થામાં આજ આપણે સહન કર્યા જ કરવાનું છે આવું જ બધું આપણી સેવા કરી એનું શું ફળ તો જ્યાં સુધી બીજાના અવગુણનો વિચાર કરતા ત્યાં સુધી કોઈ ઉકેલ જ ના મળ્યો ભગતજી મહારાજે પંચાણું ત્રીજું એટલા જ સમજાવ્યું એમને કહ્યું કે બરાબર છે બધાની ભૂલ ગણીએ અક્ષરપુરુષ સ્વામી તમને બોલી ગયા એની એ ભૂલ પછી ધારો કે ઓલા સદગુરુ સંતોએ તમારો પક્ષ ના લીધો એની એ ભૂલ આ બધી ભૂલો આપણે ગણીએ પણ તમે આટલા મોટા સદગુરુ છો ને આટલા વર્ષોથી સદ્ગુરુનું સ્થાન ભોગવો છો અને સત્સંગમાં બધા તમને માન સન્માનથી જુએ છે તેમ છતાંય તમને એક નાના શબ્દ સંતના શબ્દ લાગ્યા તમને અપમાન લાગ્યું તમે આત્મા રૂપે ન વર્તી શક્યા તમારી ભૂલ નહીં જ્યારે પોતાનો અવગુણ દેખાયો ને શાંતિ થઈ ગઈ કારણ કે એનો ઉકેલનો માર્ગ મળ્યો એટલા માટે પહેલા તો વિચાર કે હું આનાથી દુઃખી કે હું બીજાના

લઘુ પાણી કરવા માટે પેશાબ કરવા માટે રાતના ઉઠ્યા અને એમાં ગાડું ભટકાયું તે ગાડા ને બટકું ભર્યું કેટલો ક્રોધ હશે પરાકાષ્ઠા પર ક્રોધ કહેવાય તો ગાડા ને બટકું ભરી દીધું તો આવા હતા પણ મહારાજ ની આગળ સાધુ થયા અને નક્કી કર્યું કે માને આવા ભગવાનને આવા સંત પ્રાપ્ત થયા છે એમને રાજી કરવા હવે મારે આ સ્વભાવ નથી રાખવો તો મહારાજ એમનું નામ નિર્માણાનંદ પાડ્યું અને એનો ક્રોધ સાવ ટળી ગયો ટળી શકે છે આ સંતની પ્રાપ્તિ થઈ છે ને એટલે ગમે એવો હશે જશે રિશુભા વાળાનું આપણે પ્રમુખ સ્વયં મહારાજના જીવન ચરિત્રમાં જોઈએ છીએ તો રિશુભા વાળા આમ બીજી બધી રીતે પરગજુ માણસ પણ એમને દારૂ ને એવું વ્યસન હતું તો સ્વામીના વચને મૂક્યું અને ટળી ગયું અને અત્યારે જરાય ઈચ્છા ના થઈ અત્યારના જ પ્રસંગ જોઈએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ તો ઓલા બબ્બલ સાહેબ હતા દિગ્દર્શક છે પોતે મુંબઈમાં અને સિગરેટ નું વ્યસન ચેઇન સ્મોકર પણ મહાન સ્વામી મહારાજ ની પાસે લાવ્યા અને ત્યાં સંકલ્પ કર્યો અને સ્વામી એવી દ્રષ્ટિ કરી તો એનું વ્યસન ટળી ગયું ને ટળી તો ગયું પણ અત્યારના એને કોઈ બીજો સિગરેટ પીતો હોય તો એને એલર્જી થાય છે જો આ થઈ શકે છે આ ભગવાનને આ સંત મળ્યા છે એટલે ગમે એવો આપણો અવગુણ હોય એ ટળી શકે છે નક્કી છે અને ત્રીજો શું વિચાર કે પ્રાપ્તિનો વિચાર સૌથી મોટા મોટો મુખ્ય વિચાર આ છે કે પ્રાપ્તિનો વિચાર બે હજાર નવમાં માં પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજે યોગી ગીતાની પારાયણ કરી હતી ત્યાં નૈરોબીમાં અને નૈરોબી માં પારાયણ કરી ત્યારે સ્વામી એની શરૂઆત જ આનાથી કરી કે આખી દુનિયામાં બધા જ વાત એમ કરે છે કે નો ધાય સેલ્ફ પોતાની જાતને ઓળખો તો પોતાની જાતને આપણે શું ઓળખવાની છે સ્વામી કે આપણને આપણે કયા ગુરુના શિષ્ય છીએ આ ગુરુ ને આ ભગવાન આપણને પ્રાપ્ત થયા આપણે આપણા પર કેટલી મોટી કૃપા થઈ છે અને આપણે એના યોગમાં આવી ગયા એ આપણે આપણી જાતને ઓળખવાની છે આપણે આપણી જાતને બીજી બધી રીતે ઓળખીએ આપણે અભ્યાસની રીતે ઓળખીએ આપણા નામની રીતે ઓળખીએ કદાચ કોઈક જ્ઞાતિ જ્ઞાતિની રીતે કોક ઓળખે એ બધું તો છે પણ મોહન સ્વામી મહારાજ અહીંયા કે છે કે આપણને આ પ્રાપ્તિ થઈ છે એ આધારે મારે મારી જાતને જોવાની છે કે હું આવા ગુરુનો શિષ્ય છું આવા ગુરુની મને પ્રાપ્તિ થઈ છે જો આ વિચાર કરીએ તો બધું ટળી જાય આપણે વાત સાંભળીએ છે કે રાણી વિક્ટોરિયા હતા એ વિક્ટોરિયા રાણી એને પોતાને નાનપણમાં બાળપણમાં બધી રમત ગમત ને એ જ બધામાં રસ પડતો હતો ને કઈ આમ સિરિયસ નહોતા થતા હવે આને તો ભવિષ્યમાં ખૂબ બ્રિટિશ રાજ સંભાળવાનું સિરિયસ ના થાય એટલે શું કરું તો એના શિક્ષિકા બેન હતા એને પ્રયત્ન એવો કર્યો કે પૂર્વે જે રાજા ને રાણીઓ થઈ ગયા હતા એ બધાના પુસ્તકો એના ટેબલ પાસે ટેબલની ઉપર મૂક્યા અને ટેબલની ઉપર મૂક્યા ને નીચે એનું પોતાની નોંધ મૂકી તો બધી ટેબલ પરથી આ વિક્ટોરિયા નાની છોકરી બધું જોવા માંડી અને જોતા જોતા એને ખ્યાલ આવ્યો અને બધા રાજાઓએ કેવું કાર્ય કર્યું છે જે જે બધા રાજગાદી પર બેઠા કેવું કાર્ય કર્યું છે અને છેલ્લું હતું એ જે એનું પોતાનું એના માટે શિક્ષિકાએ લખ્યું હતું કે હવે ભવિષ્યના રાણી એ વિક્ટોરિયા થવાના છે અને ખ્યાલ આવી ગયો કે હું કોણ છું એની તો બોલવા ચાલવાનું બધું જ બદલાઈ ગયું એક વિચાર આ પ્રાપ્તિનો કરે તો બધું જ થઈ જાય આપણે જોઈએ છે ઘણી વખત આપણને લોકો બધા આપણે જોઈએ છે કે નાનો છોકરો ટોકે કે ભાઈ તું આ ટેવ સુધાર ટેવ સુધાર કે ના સુધરે મારી નહીં જ થાય આમ ઘરમાં આવે એટલે તરત બૂટ ઉલારે દફ્તર પણ નાખે સોફા ઉપર ને એવું બધું વર્તોય હોય ને મોટો થાય પછી એવી એ ટેવરે રે તે બૂટ બૂટ આમ જેમ તેમ કાઢે અને ઓફિસમાં ગયો એની આમ આમ નાખે મોટેથી ઘાંટો પાડે પાણી લાવો આમ તેમ તો બધા થોડો સુધરતું મોટો થઈ ગયો ભાઈ એ કે નહીં થઈ શકે કેમ કે મને નાનપણથી આ ટેવ પડી પણ એ જ નો એ માણસ જ વરરાજા થાય તો કેવો આમ શાંત થઈ જાય એ ધીમો ધીમો ચાલે પાણી આમ ઘટ ગટાવે નહીં આમ એક ગ્લાસ ગુટડો પીએ પાછું પાછું ગુટડો પીએ પાછું પછી અણવર પાસેથી રૂમાલ માગે એક ખાલી વિચાર આવી ગયો કે હું વર રાજા છું આખો ફેર પડી ગયો એમ મને પ્રાપ્તિ કોની થઈ છે આવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામી નારાયણ અને આવી ગુરુ પરંપરા આની પ્રાપ્તિ થઈ છે એનો હું શિષ્ય છું અને એ વિચાર જો રે તો એના બળે કરીને અવગુણ માત્ર ટળી જાય આપણે અવગુણ માત્ર ટળી જાય જેમ કોઈ શત્રુ આવ્યો હોય ને આપણે લાકડીને બળે કરીને એને મારીએ જેમ આપણે ખાડામાં પડી ગયા હોય પણ દોરડાના બળે કરીને ઉપર ચડી જઈએ એમ આ ભગવાનને આ સંત એની સ્મૃતિ એના મહિમા એ સહી સ્મૃતિ કે હું આવા ભગવાનને આવા સંતનો હું શિષ્ય છું આનું જેટલું મનન ચિંતન થાય આનું જેટલું અનુસંધાન રહે એટલા અવગુણો ટળી જાય તો પહેલો અવગુણ આંકે છે આવા બધા સાત વિવેક આપ્યા છે એવો વચનામૃતા ગ્રંથ છે તો એમાંથી આવી રીતે અમૃતપાન કરીને આપણા જીવનને આપણે સાર્થક કરી શકીએ એ જ મહારાજ અને સ્વામીને પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય